હવે તો કચ્છની કચ્છમાં હીટવેની આગાહી અન્વયે જરૂરી સાવચેતી પગલાં લેવા કલેક્ટર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ. હાલ દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સનસ્ટ્રોક અથવા લૂ લાગવાના કિસ્સામાં સમયસર સારવાર ન મળતા આ બાબતે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. લૂ લાગવાથી ચક્કર આવવા, ગભરામણ થવી, હૃદયના ધબકારા વધવા, શ્વાસ ચડવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ખુલ્લા વિસ્તારમાં મજૂરી કરતા લોકોમાં આ લક્ષણો વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેથી ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા, લૂથી બચવા વધુમાં વધુ પાણી તથા લીંબુ શરબતનું સેવન કરવું. લૂ લાગવા સનસ્ટ્રોકના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઊંચું હોવાથી પરસેવો ખૂબ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી, જે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. આ અસરોમાં શરીર અને હાથ પગમાં દુખાવો, ખૂબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હૃદયના ધબકારા વધી જેવા. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મજૂરી કરીને જીવન ગુજારતા મજૂરોમાં સનસ્ટ્રોકના વધુ અસર થવાની શક્યતા છે. ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે. અલી મોહમ્મદ ચાકી, જેડએસ ટીવી, કચ્છ. एक्चुअली हीट वेव की बात करें तो अभी अगले एक दो दिन रहने की संभावना है, मतलब रह सकती हीट वेव आपके अगले 24 आवर्स तो है और मैक्सिमम दो दिन तक. उसके बाद थोड़ा सा टेम्परेचर उतना ज़्यादा चेंजेस नहीं होंगे टेम्परेचर में, लेकिन क्योंकि आपको थोड़ा सा ह्यूमिड एरिया कोस्टल एरिया में जो कोस्टल रीजन है तो आपका अनकम्फर्टेबल अनइजीनेस रहेगा उस चक्कर में. तो उसके लिए आप यही कि थोड़ा सा ज़्यादा जैसे अभी हीट वेव से एक दो दिन तो थोड़ा बाहर अवॉइड करें तेज धूप में, और डिहाइड्रेशन ना हो इसलिए थोड़ा सा पर्याप्त मात्रा में जैसे अपने लिक्विड्स वगैरह जो तरल पदार्थ होता है वो ले के रखें. तो बाकी उतना थोड़ा सा अनइजीनेस आपका मेनली ह्यूमिडिटी रहेगी अभी अगले मतलब दो दिन के बाद. टेम्परेचर उतना ज़्यादा राइज नहीं होगा बट ह्यूमिड रहेगा तो थोड़ा सा अनइजीनेस रहेगी इसी के लिए, वो रहेगा आपका.